वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् विचिन्तये ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो बोलो श्रीस्वामिनारायणभगवाननि श्रीहरिकृष्णमहारां महाराज सद्गुरुनिष्कुलानस्वामिनः વિરચિત આ વચન વિધિ નામનો ગ્રંથ આપણને વચન પાળવા માટે સાવધાન કરે છે ક્યારેક કોઈકને કોઈ પણ પ્રકારની આજ્ઞામાં ખોટ આવતી હોય પણ આ ગ્રંથનો પ્રતાપ એવો છે કે માણસને જગાડી દે છે સાવધાન કરી દે છે આ શબ્દો લખનારા નિષ્કુળાનંદ સ્વામી એવા હતા જેની શ્રીજી મહારાજે પરીક્ષા કરી સ્ત્રી અને ધનનો ત્યાગ રાખનારા હતા સ્વામીની મહારાજે એકવાર એવી પરીક્ષા કરી મુઠ્ઠી ભરીને હાથમાં રૂપિયા લીધા મુઠ્ઠી બંધ કરીને બેઠા છે એવામાં સભામાં નિષ્કુળાનંદ સ્વામી આવે મહારાજે સ્વામીને કહ્યું કે સ્વામી તમે આવા સારા ગ્રંથો લખો છો એટલે અમે ખૂબ રાજી છીએ અમારે તમારી પરીક્ષા કરવી છે તમને રાજીપો આપવો છે સ્વામી તો ખૂબ રાજી થયા નજીક આવ્યા મહારાજે કહ્યું સ્વામી તમે મોઢું ખોલો અમે મુખમાં પ્રસાદી આપીશું ત્યારે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ તમે તો અનંત વાર અમને મુખમાં પ્રસાદી આપી છે માથે હાથ મૂક્યા છે છાતીમાં ચરણાર વિંદ આપ્યા છે તમારા અંગે અંગ સાથે અમને ભીડીને બાથ ભરીને ઘણી વાર ભેટ્યા છો સ્વામી આખું સ્વામી કહેવા લાગે આખું શરીર મહારાજ પ્રસાદીનું જ છે એટલે અમને પ્રસાદીની તાણ નથી તમારે જો પ્રસાદી આપવી હોય તો મુઠ્ઠી ખોલો પછી પ્રસાદી લઈએ ત્યારે બાજુમાં બેઠેલા સુરા ખાચરે ટકોર કરી અરે સ્વામી મહારાજ પોતે મુઠ્ઠીમાં રાખીને પ્રસાદી આપતા હોય તમને સંકોચ શું છે વાંધો શું છે મોઢું ખોલો અને આંખ બંધ કરીને પ્રસાદી લઈ લો નિષ્કુળાનંદ સ્વામી કહ્યું સુરા બાપુ તમારી સમજણ તમને મુબારક પણ મહારાજ મને તો એમ લાગે છે કે તમારી કોઈ પરીક્ષા છે આમાં મહારાજે અત્યાગ્રહ કર્યો ખાચર વગેરે ભક્તોએ આગ્રહ કર્યો નિષ્કુળાંદ સ્વામી મોઢું ખોલ્યું જ નહીં ત્યારે મહારાજે મુઠ્ઠી ખોલી અંદરથી ચમકતા ચાંદીના સિક્કા નીકળ્યા અને સભાને બતાવીને મહારાજે કહ્યું અમારા છેતર્યા પણ જે છેતરાય નહીં એ કાળ કર્મ કે માયાના તો છેતર્યા કેમ છેતરાય આવા સંત નિસ્કુળાનંદ સ્વામી વૈરાગ્યની મૂર્તિ હતા ભગવાનની એકે એક આજ્ઞાને સાર ધાર પાડનારા હતા જીવનના છેલ્લા શ્વાસ સુધી અખંડ ભગવાનની મૂર્તિને ધારનારા હતા જેમના દર્શનથી જેમની વાણીથી અને જેના શબ્દોથી અનંત જીવોના કલ્યાણ થયા એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના આ વાક્યો આ ગ્રંથો આપણે રોજ સવારે સાંભળીએ છીએ કેવી સુંદર સ્વામી વાત લખે છે વિમુખનો સંગત જો તત્કાળજી હૈયે જાણી हडकाया स्वाननी लालजे विमुख नो सङ्ग तजो तत्कालजे है्ये जाणि हा स्वाननी लाळे वळगी अलगी कर्ता જે એ વળગી અળગી કરતા જંજાળજી જાણ જો જરૂર એ જ ઝમ જે હવે સ્વામી એમ કહે છે કે ખબર પડે આપણને વિમુખ છે એના સંગનો તત્કાળ ત્યાગ કરવો મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે વિમુખના મુખથી ભગવાનની કથા પણ ક્યારેય સાંભળવી નહીં કૂતરાની ખોપડીમાં રહેલું ગંગા જળ એ પવિત્ર કરનારું નથી પવિત્રતા હરનારું છે એવી જ રીતે વિમુખના મુખથી પ્રગટ થયેલી ભગવાનની વાત પણ જીવનું કલ્યાણ કરનારી નહીં પણ જીવનું કલ્યાણ બગાડનારી છે અને આજે કળિયુગમાં મોટા ભાગના ધર્મ જગતમાં જીવનારા માણસોને એક જ રોગ લાગ્યો છે એ એવા માણસોની વાત સાંભળે છે જેને ગમતા હોય અથવા જેને જે કરવું હોય તે કરવા દેતા હોય અને એવા વિમુખની વાતો સાંભળી સાંભળીને ધર્મ જગતમાં રહેનારા બધા જીવો અધર્મના માર્ગે ચાલનારા થઈ ગયા છે દુનિયાના માણસો તો પાપ કરે છે પરંતુ મંદિરમાં આવનારા સત્સંગ રાખનારા પણ કુસંગથી બચ્યા નથી ઘણી વાર આપણને દેખાય આવું ત્યારે સ્વામી કહે છે ખબર પડ્યા વિમુખ છે એટલે કે ભગવાનની આજ્ઞા લોપે છે એટલે કે ભગવાનની આજ્ઞામાં ગાફલ છે એટલે કે ભગવાનની આજ્ઞામાં બે પરવાહી છે એના સંગનો તત્કાળ ત્યાગ કરવો દ્રષ્ટાંત સ્વામી આપ્યું જેવી રીતે હડકાયા કૂતરાની લાળ અડી જાય તો એને પણ તુરંત હડકવા લાગે લાગે ને લાગે આપણે ત્યાં તો કહેવાય છે ને પછી કેટલા ઇન્જેક્શન એને આપવા પડે ને અઘરું છે હમણાંની વાત તો એવું સાંભળવા નથી મળી પણ ઘણા વર્ષો પહેલા વાત સાંભળેલી કે કોઈ ગામડાનો ખેડૂત ખેતરમાંથી ગામમાં આવે અને ગામમાં પ્રવેશ કરતા કોઈ હડકાયું થયેલું કૂતરું અને એણે પિંડી પકડી બરાબર એવું બચકું ભર્યું કૂતરું તો ભાગી ગયું પણ આ ખેડૂને હડકવા લાગ્યો એ બચકું ભરવા લાગ્યો બાંધી દેવો પડે ઘરની અંદર પૂરી દેવો પડે એના જ પરિવારના માણસોને ઢોરની જે માર મારી મારીને સીધો રાખે અત્યારે તો મેડિકલ સાયન્સ આગળ વધી ગયું એટલે કૂતરાઓને હવે તો આ ધોળા કાળા કૂતરા તમે જુઓ છો આમ કૂતરા દેખાય પણ આમ હાવ ફોસી પાછા પણ એ કૂતરાનું જે હડકવા છે એ જેને કરડે તરત ચાલુ થાય છે એવી જ રીતે વિમુખ જીવનો સંગ જે કરે ને એનામાં એક સેકન્ડમાં વિમુખતા આવે આવે ને આવે તપેલી ભરીને દૂધ હોય ને તપેલી ભરીને હે ઘનશ્યામ દાદા આખી તપેલી ભરીને દૂધ હોય પણ ચાર ટીપા છાસના નાખો તો આખી તપેલી ભરેલું દૂધ એમાં ચાર ટીપા છાસના પડે ને એટલે સવાર થતાં દહીં થઈ જાય સવાર થતા ખાટું થઈ જાય સવાર થતા સુધીમાં મીઠાશ ગુમાવી દે અને છાશ જેવી છાશ બની જાય એક તપેલી દૂધમાં એટલી તાકાત નથી કે છાશને દૂધ બનાવી શકે પણ છાશમાં એટલી તાકાત છે કે તપેલી ભરીને દૂધ હોય એને છાશ બનાવી શકે બસ આટલું જ ગણિત યાદ રાખવાનું છે ઘણા ભગવાનના ભક્ત હોય પણ અભિમાનમાં હોય અરે અમને માયા શું કરી લેવાની અરે અમને કુસંગ શું કરી લેવાનો અરે સ્વામી અમારા મૂળિયા તો પાતાળમાં પહોંચી ગયા સ્વામી અમારી ચિંતા ન કરતા જેણે જેણે અભિમાન રાખ્યું ને સત્સંગના માર્ગે એવા કેટલા દાખલાઓ છે ધૂળ ભેગા ધૂળ થઈ ગયા એકદમ વિમુખ થઈ ગયા સત્સંગમાંથી એકદમ ઉતરી ગયા અને પડી ગયા અને ક્યાં ગયા આજે કોઈ ઓળખતું પણ નથી માટે વિમુખ જીવનો સંગ ક્યારેય ન કરવો આપણા સત્સંગની એક વાત તમે જાણી હશે સાંભળી હશે દીનાનાથ ભટ્ટ કેટલા મોટા વિદ્વાન હતા પંડિત હતા શાસ્ત્રોના જાણકાર હતા શ્રીજી મહારાજનો એણે નિશ્ચય કર્યો નિર્વિકલ્પાનંદ સ્વામી થકી કહેવાય છે નિર્વિકલ્પાનંદ સ્વામીમાં માન હતું એનું માન ઘવાયું એનું માન પોસાયું નહીં માન ન પોસાવાના કારણે નિર્વિકલ્પાનંદ સ્વામી સત્સંગમાંથી વિમુખ થયા પોતે તો તૂટ્યા પણ પછી ગામો ગામ ફરે ભગવાન સ્વામીના વિરોધમાં વાતો કરે આજે જે કોઈ ભગવાન અને સાધુના વિરોધની વાત કરતા હોય ત્યારે વાલા ભક્તો યાદ રાખજો આ શબ્દો ગુણાત્યાનંદ સ્વામી કે ત્રણ પ્રકારના કુસંગ છે એક બહારનો કુસંગ એક અંદરનો કુસંગ અને એક સત્સંગનો કુસંગ બહારનો કુસંગ એટલે જગતમાં રહેલો કોઈ વ્યસની માણસ કોઈ ફેલફતુર વાળો માણસ આ કુસંગ બીજા પ્રકારનો કુસંગ છે અંદરનો કુસંગ ઇન્દ્રિયો અંતઃકરણમાં ખોટા ઘાટ સંકલ્પ ખોટી ઈચ્છાઓ ખોટી વાસનાઓ એ કુસંગ અને ત્રીજો સત્સંગમાં કુસંગ હજી તો મંદિરમાં આવ્યો નથી મંદિરમાં બેઠો નથી ત્યાં વાત શરૂ કરે તને ખબર પડી કઈ જોજે હો ધ્યાન રાખજે આવા હિંમત વિનાની વાત કરનારાને મહારાજે વચનામૃતમાં નપુંસક કીધો એની વાત સાંભળવાથી મહારાજ કે એક ઉપવાસ કરવો મહારાજ કે સત્સંગમાં આ મોટો કુસંગ છે બોલો અને દાદા આજે દેખાય છે સારી વાત થાય જેનાથી જીવને બળ મળે એવી વાત થાય ધન્યવાદ છે એવી વાતને ચોક્કસ પણ ચારે બાજુ તમે જુઓ ને ચારે બાજુ આખી દુનિયામાં અત્યારે વધારે વધારે ઝેરીલી વાતો જીવના કલ્યાણ ખલાસ કરી નાખે એવી વાત તો જ ચારે બાજુ થાય છે એટલા માટે સાધુની અથવા ભગવાનની અથવા ભગવાનના ભક્તની ટીકાત્મક નિંદાત્મક જ્યાં કઈ વાત હોય એવી વાતો તો દુનિયામાં બહુ થાય છે હાથ જોડીને એટલું જ કહેવું આપણા શિકાગોના યોગેશ ભગત એમને કોઈએ સાધુ વિશે કોઈ નબળી વાત કરી ભગતે તરત કહ્યું ઉભારો ઉભારો આવું તો દુનિયામાં ઘણું છે તમે કોઈ પણ સંત વિશે કંઈક સારું જાણતા હો જોયું હોય અનુભવ્યું હોય એ અમને કહો આવું અમારે જાણવું નથી આમાં તમારું સારું નથી ને અમારું સારું નથી કેવી સરસ વાત દાદા તપેલી ભરીન છાસ હોય એમાં ચાર ટીપા છાસના નાખો એટલે તપેલી ભરીન સોરી દૂધ હોય એમાં ચાર ટીપા છાસ નાખો એટલે દૂધ દૂધ મટી જાય એવી જ રીતે ગમે એવો સારો ભગવાનનો ભક્ત હોય પણ કુસંગનો સંગ લાગે ને કુસંગના ચાર શબ્દ કાને પડે ને દિનાનાથ ભટ્ટ જેવા પ્રકાંડ પંડિત વિદ્વાન શાસ્ત્રના જ્ઞાતા અને બન્યું શું નિર્વિકલ્પાનંદ વિમુખ થયા ગામો ગામ ફરે જેને જેને સત્સંગ હતો એ બધા પાસે આવે આવે એમ ફરતા ફરતા આમોદ દીનનાથ ભટ્ટ મળ્યા પગે લાગ્યા કેમ બાપ આજુ ઉદાસ દેખાવ છો કેમ એકલા દેખાવ છો શું કારણ કોઈ જોડ નથી અને ત્યારે નિર્વિકલ્પાનંદ કહ્યું દીનનાથ એ બધું ભૂલી જા મેં જે તને વાત કરી હતી ને આ તો બધી પોકળ છે આમાં કશું સાચું નથી અને બે શબ્દ કુસંગીના એવા કીધાને દિનાનાથ ભટ્ટને નિર્વિકલ્પાનંદ સ્વામીમાં હેત હતું વિચાર્યા વિના શ્રીજી મહારાજનું ભગવાન પણ અનુભવેલું હતું જોયું હતું દાદા અને છતાં નિર્વિકલ્પાનંદના ચાર શબ્દે કરીને દિનાનાથ ભટ્ટે એક સેકન્ડમાં માની લીધું એમ કંઠી કાઢી નાખી ચાંદલો ભૂસી નાખ્યો અને ભગવાન સ્વામિનારાયણના વિરુદ્ધમાં એટલી ખતરનાક પ્રવૃત્તિ ચાલુ કરી કોણે કારણ શું કુસંગ વિમુખના શબ્દ કારણ શું વિમુખના શબ્દ અને એની જગ્યાએ એ જ નિર્વિકલ્પાનંદ દ્વારા બુવાના કાનદાસ પટેલ ને પણ સત્સંગ થયેલો ખેડૂ માણસ હતા ત્યાં આવીને નિર્વિકલ્પાનંદ ભગવાનના ભગવાન વિશે ગમે તેમ વાત કરવા ગયા અને કાનદાસ પટેલે હાથમાં પરણો લીધો લાકડી લીધી અરે લંગોટા અમે તને સાધુ માનીએ આદર આપીએ સત્કાર આપીએ અને તું અમને ભગવાનમાંથી તોડે છે લાકડી લઈને પાછળ દોડ્યા નિર્વિકલ્પાનંદ આખી જિંદગી કાનદાસનું મોઢું જોયું નહીં એટલે વચનામૃતમાં મહારાજ એમ કહે કે કોઈક ભગવાનને ભગવાનના સંતનું ઘસાતું બોલે તો તીખા બાણ જેવાયને વચન મારી દેવા કે જિંદગી ભર પછી આપણું મોઢું જોવે નહીં ત્યાં જો રૂડા રૂપાડા ત્યાં જો સારા ડાયા ડમરા થવા જઈએ તો પૂરું થઈ જાય નિર્વિકલ્પાનંદની વાતે કરીને દિનાનાથ ભટ્ટને કુસંગ લાગ્યો એટલે સ્વામી કહે છે વિમુખનો સંગ ક્યારેય ન કરવો શ્રીજી મહારાજના ચાર હાથ જેના ઉપર હતા મહારાજના સમયની આ બધી વાતો એટલે કરું છું આ સત્સંગના દાખલાઓ આપણને દીવા દાંડી જેવા છે કઈ દિશામાં ચાલવું કઈ દિશામાં ના ચાલવું ભગવાન વિશે સંત વિશે સદગુરુ વિશે કોઈ પણ નેગેટિવ વાત કરે નહીં સાંભળવાની બસ ડાયો માણસ તો એ છે કોઈની પણ નિંદા ટીકામાં ન પડે કોઈની પણ નહીં સમજુ માણસ ડાયો માણસ એ છે પણ દુઃખ ની વાત છે આજના માણસની નિંદામાં જ રસ છે જાણ્યા વગરની વિચાર્યા વગરની અવળી વાતો કૂટવામાં જ રસ છે અને દાદા જાજુ તો આમ જ પીલાઈ જાય છે હા આમ જ જેનું મૂળ્યું પણ ન હોય એવી વાતો ઝાઝી પીલાઈ જાય છે બોલો મહારાજના સમયમાં બીજી ઘટના એવી ઘટી જીવા ખાચર સત્સંગથી વિમુખ થયા ચોવીસ કલાક શ્રીજી મહારાજની સેવા કરનારા જીવા ખાચર એ મહારાજથી વિમુખ થયા મહારાજના દ્રોહી થયા એ જીવા ખાચરમાં હેત હતું કાર્યાણીના વસ્તા ખાચરને વસ્તા ખાચર એટલે શ્રીજી મહારાજના ચાર હાથ એના માથા ઉપર હતા વસ્તા ખાચર વચનામૃતના પાને પાને આજે જેનું નામ છે એ વસ્તા બાપુ જ્યારે જ્યારે ગઢપુરમાં આવે તેનો ઉતારો મોટી ડેલી એટલે જીવા ખાચરના ઘરે હોય જીવા ખાચરના ઘરે મોટી ડેલીએ ઉતારો દર્શન કરવા ગઢપુરમાં આવ્યા મહારાજે ખૂબ આગ્રહ કર્યો ઉતારા માટે પણ ઉતર્યા નહીં હેત હતું જીવા ખાચરમાં એટલે ત્યાં ગયા ને ત્યાં ઉતારો કર્યો મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું મહારાજ સ્વામી હવે વસ્તો ગયો તે ગયો હવે નહીં આવે કેમ મહારાજ જોજો સ્વામી તમે સવાર થઈ વસ્તા ખાચર દર્શન કરવા ન સીધા જતા રહ્યા તપાસ કરી ખબર પડી રાત્રે જીવા ખાચરે એવા શબ્દો નાખ્યા કાનમાં એવા શબ્દો નાખ્યા એને એમ થઈ ગયું કે આ સ્વામિયણને શું ભગવાન માનવા ના કરતા નીકળી ગયા બોલો કારણ શું વિમુખનો સંગ આખી જિંદગી શ્રીજી મહારાજના અનંત ઐશ્વર્ય જેને જોયા છે શ્રીજી મહારાજનું ભગવાનપણું જેને નિહાળ્યું છે એવાની વાતો છે બધી એને જો વાંધો આવતો હોય દાદા તો આજના આજના માણસ બચી શકે ગુરુજી એ બહુ સરસ વાત કરી હતી કે ભગવાન કરતા માયાની તાકાત હજાર ગણી છે દૂધ કરતા દહીંની તાકાત હજાર ગણી છે આમ માનીને કુસંગથી સાવધાન રહેવું જો કુસંગ કર્યો તો મરી ગયા સમજો એટલા માટે સ્વામી આપણને સાવધાન કરે છે સ્વામી આપણને લાલ લાઈટ બતાવે છે જેમ હડકાયા શ્વાનથી હડકવા લાગે છાસના સંગે દૂધ પણ છાસ જેવું બની જાય બસ એવી જ રીતે વિમુખના સંગે ગમે એવો સારો સત્સંગી જીવ હોય ને પણ વિમુખ થઈ જાય માટે ક્યારેય પણ વિમુખનો સંગ કરવો નહીં તત્કાળ છોડી દેવો તત્કાળ વચનામૃતમાં મહારાજ કે તીખા બાણ જેવા વચન પડાવની છાયા નહીં દબાવવું તે ઠેકાણેથી ચાલી નહી સરવો વચનામૃતમાં મહારાજના શબ્દો સ્વામી કે જ મોટી જમની ઝાળ છે જમની ઝાળ જાણીને તન મન મારા મારાવ ત્રાસ ભૂલે પણ હરિભક્તને જેમ રાહુ સંગે રાકે સર અતિ તમે થાય તે જલીન તેમ હરિમુખના સંગથી અતે જમની જાળ જાણીને મારા ખવો જમપુરીથી જેવી રીતે આપણે ડરીએ છીએ આમ જમના દૂધ સામે દેખાય ત્રાસ લાગે ને આમે પાંચ આતંકવાદી આવતા હોય દાદા કેવું લાગે એને જોઈન મરી જાય ઘણા તો અરે એના નામ સાંભળીને લોકોની ઊંઘ નથી આવતી આતંકવાદીથી જેમ માણસ ડરે છે એ શું ન કરી શકે આતંકવાદી માણસનું શું ન કરી શકે એવી જ રીતે કુસંગથી ડરવું એવો ત્રાસ મનમાં રાખવો ભૂલમાં પણ જો એની પાસે બેસાઇ જાય ને ખાલી એની બાજુમાં જો ખાલી આસન થઈ જશે ને તો પણ સ્વામી એમ કહે છે કે કલ્યાણમાંથી પડી જવાનો વચનામૃત લોયાનું છઠ્ઠું કથા સાંભળનારા બધા ભક્તોને મારી વિનંતી કથા સાંભળનારા બધા ભક્તોને મારે કહેવાનું વચનામૃત છે લોયાનું છઠ્ઠું એનું ટાઇટલ છે સંગ શુદ્ધિનું વચનામૃત કોની પાસે બેસવું કોની પાસે ન બેસવું કોની વાત સાંભળવી કોની વાત ન સાંભળવી કોની પાસે પથારી કરવી કોની પાસે પથારી ન કરવી એક બહુ સારા સાધુ દાદા સત્સંગની કેટલી વાતો કરું અત્યારની વાતો બોલો હમણાં આ બધી વાતો કહું છું જૂની વાતો નહીં સાધુ નામ ઓળખો હાથ થી ઉપર સોનાની અંબાડીમાં સવારી નીકળતી સંપ્રદાયના સૂર્ય જેવા ચમકતા સંત અત્યારે છે પણ કોઈ નથી ઓળખતું એવા સાધુ હતા લોકો ભગવાનની જેમ અથવા ભગવાન કરતા વધારે ભાવને માન રાખતા એવા સંત બંધ સાધુ કથા પણ પણ એની એની એવી એવી વાણી મીઠી સાધુતા પણ એવી સોનામાં સુગંધ જેવી પણ એક નાસ્તિક માણસનો સંગ થયો એને એ પણ છે આપણા સંપ્રદાયના સારામાં સારા ગણાતા એ બ્રહ્મનિષ્ઠ ગણાતા સંતને એક નાસ્તિક સંન્યાસીનો સંગ થયો ધર્મમાં કર્મમાં પૂજામાં પાઠમાં વિધિમાં વિધાનમાં નહીં માનનારા આવા નાસ્તિક સંન્યાસીનો સંગ થયો અત્યારે છે ઘણા બધા જાણે છે છે દુનિયામાં બહુ મોટું નામ આ નાસ્તિક સાથેની મિત્રતા થઈ દાદા પરિણામ શું આવ્યું ખબર સ્વામી જો દ્રષ્ટાંત આપ્યું કેવું સરસ દ્રષ્ટાંત જો જેમ રાહુ સંગે રાકેશ રવિનું રાકેશ એટલે ચંદ્ર પૂર્ણિમાના પૂનમના ચંદ્રને રાકેશ કહેવાય આજે ઘણા નામ રાકેશ હોય પણ ખબર ન હોય તો જેને ખબર ન હોય જાણી લેજો પૂનમના ચંદ્રનું નામ છે રાકેશ સંસ્કૃતમાં રાત્રિનું બીજું નામ છે રાકા રાકાયા ઈસહ ઈથી રાકેશઃ જેવી રીતે રમાયા ઈસહ રમેશ રમા એટલે લક્ષ્મીજી લક્ષ્મીજીના ઈશ એટલે ધણી એટલે ભગવાન નારાયણ એનું નામ છે રમેશ એવી જ રીતે રાકા એટલે પૂનમની રાત એના ધણી એટલે ચંદ્ર એનું નામ છે રાકેશ પૂર્ણિમાનો ચંદ્ર પ્રકાશથી ઝળહળતો ચંદ્ર હોય રવિ એટલે સૂર્ય હોય અતિ તમે થાય તેજ લીન આ હા રાહુ સંગે સૂર્ય અને ચંદ્રને પણ જો રાહુનો સંગ થાય ને તો આવા આખા બ્રહ્માંડને પ્રકાશિત કરનારા સૂર્ય ને ચંદ્ર પણ કાળા થઈ જાય અંધારાથી ઢકાઈ જાય આપણે જાણીએ છીએ આજે પણ ગ્રહણ થાય છે એક વાર સૂર્ય એક જ વાર્ય રાહુની બાજુમાં બેઠેલા એની જમવા બેઠેલા કથા જાણો છો ને તમે ભગવાને જ્યારે મોહિનીનું રૂપ લીધું સમુદ્ર મંથન કર્યું ને એમાંથી અમૃત અમૃત અમૃતનો ઘડો લઈને અસુરો ભાગ્યા અસુરો અમૃત પી જશે તો આ પૃથ્વીની દશા શું થશે એટલા માટે ભગવાને પોતે જ અસુરોને ભ્રમિત કરવા માટે ડાયવર્ટ કરવા માટે મોહિનીનું રૂપ લીધું આટલી સુંદર રૂપવતી સ્ત્રીને જોઈ અમૃતનો સ્વાદ પણ ભૂલી ગયા અસુરો અને સ્ત્રીની પાછળ પાગલ થયા મોહિનીએ છળ કપટ કરીને પેલો અમૃતનો ઘડો લઈ લીધો કે મને આપી દો મારા હાથે તમને અમૃત પાવા છે ચાલો બેસી જાઓ એમ પંક્તિ કરી આ બાજુ દેવતાઓ દોડતા દોડતા પાછળ આવી ગયા એ લોકો પણ પંક્તિમાં બેસી ગયા ગોઠવાઈ ગયા એક બાજુ દેવોની પંક્તિ એક બાજુ દાનવોની પંક્તિ અસુરોને સ્ત્રીમાં આસક્તિ થઈ છે એટલે પોતાના શત્રુ દેવો સામે આવીને બેસી ગયા છે તો પણ એને રોકી શક્યા નથી કારણ કે હવે એમ છે કે આ સ્ત્રીના હાથનું અમે અમૃત પીએ આ સ્ત્રીને અમે પામી લઈએ પણ આ તો ભગવાન છે એનું સ્વરૂપનું નામ જ છે મોહિનીનું રૂપ દેવો દાનવો બધા મોહ પામા છે ભાન ભૂલી ગયા છે શું કરવું શું ન કરવું બધો વિવેક ચૂકી ગયા છે અને મોહિનીના રૂપમાં રહેલા ભગવાન નારાયણે કેવું કપટ કર્યું તમે જો બધા પાસા છે જે સમુદ્રનું મંથન કરવા માટે વર્ષોથી મહેનત કરતા હતા અમૃતની પ્રાપ્તિ માટે હજારો વર્ષોથી મથતા હતા અને એ અમૃત મળ્યું તો પણ એક જ સેકન્ડમાં મોહ જાગ્યો અમૃત ભૂલાઈ ગયું હાથમાં અમૃતનો ઘડો છે દાદા પણ મોહ જાગ્યો તો શું થયું બોલો સ્ત્રીની પાછળ પાગલ થયા હવે સ્ત્રીને ઘડો આપી પણ દીધો એટલું દેવો સામે આવીને પંગતમાં બેસી ગયા છે અસુરો આંખો આંખ જોઈ રહ્યા છે તો પણ ભાન પડતી નથી અને મોહિનીએ કપટ કરીને કીધું ઊભારો ઉભારો દેવતાઓને થોડું થોડું અમૃત આપી દઉં અને છેલ્લે જેટલું વધે ને બધું તમારા બાપનું દેવોને અમૃત પીરસવાનું ચાલુ કરી દીધું તોય અસુરોની બુદ્ધિ જાગી નથી કહેવાય છે એક અસુર થોડો ચકોર હતો એનું નામ શું હતું રાહુ રાહુને ખબર પડી ગઈ ડાળમાં કાળું ને આખી ડાળ કઈક કાળી લાગે છે એટલે એ રાહુ ઊભો થયો રાક્ષસોની અસુરોની પંક્તિમાંથી અને પાછળ જઈને સૂર્યને ચંદ્ર બેઠા હતા દેવોની પંક્તિમાં ત્યાં જઈને બેસી ગયો અને સૂર્ય ચંદ્ર બેસવાની જગ્યા પણ આપી કોની બાજુમાં બેસવું કોની બાજુમાં ન બેસવું કોની વાત સાંભળવી કોની વાત ન સાંભળવી કોની 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 સાથે સુવું બાજુમાં ન ન પાસે પાસે બેસવું બેસવું વચનામૃત છે લોયાનું છઠ્ઠું સૂર્ય ને ચંદ્ર જેવા તેજસ્વી તારલાઓ રાહુની બાજુમાં બેઠા અમૃત પીરસતા પીરસતા નારાયણ એવા સૂર્યને પીરસ્યું પીરસ્યું ને પીરસ્યું અમૃત પીરસી દીધું ત્યારે પેલા ચંદ્રે ઈશારો કર્યો ભગવાન નારાયણ ને અરે પ્રભુ આ તો રાક્ષસ છે આને ક્યાં આપું શાન કરીને ભગવાન તો એક ક્ષણમાં પ્રગટ થયા સુદર્શન ચક્ર લીધું મારું જે સુદર્શન ચક્ર પણ આ રાહુએ ફટ દે અમૃત પી લીધું ને અને અમૃતમાંથી બે થઈ ગયા રાહુ અને સૂર્ય ને ચંદ્ર ફરિયાદ કરી ત્યાં ને ત્યાં સૂર્ય ને ચંદ્ર ને ગળવા તૈયાર થયા ગળી પણ ગયા એક વખત ભગવાને રક્ષા કરી જુદી વસ્તુ છે કહેવાનું શું અસુરની બાજુમાં બેઠાને એનો પણ કેટલો મોટો દંડ મળ્યો કે સૂર્ય જેવો સૂર્ય અને ચંદ્ર જેવો ચંદ્ર એ પણ પોતાના તેજને ગુમાવી દે છે આપણા સંપ્રદાયના સૂર્ય જેવા તેજસ્વી સાધુ નાસ્તિક સંન્યાસીના યોગે કરીને એવા નાસ્તિક થઈ ગયા છે આજે કોઈ એને જાણતું નથી કોઈને ઓળખતું પણ નથી કોઈને માનતું પણ નથી આવા તો એકાદની કથા નથી આવા તો ઢગલો મહાત્માઓ ઢગલો હરિભક્તો સારા સારા હજારો લાખો કલ્યાણના માર્ગથી પડી જાય છે વિમુખના સંગે કરીને વિનુ અતિ તમે થાય તેજના તેજલીન તેમ હરિ વિમુખના સંગથી થાય મતે મલીન પ્રાવૃત ઋતુ અંત પરખીએ પ્રાવૃટ ઋતુ એટલે શરદ ઋતુ એટલે વરસાદ ઋતુ પ્રાવૃટ ઋતુ અંત પરખીએ જ્યારે ઉગે અગસ્ત્ય આકાશ જળ સંકોચાય સ્થળ થી તેમ વિમુખ થી મતિનાશ જ્યોતિષ શાસ્ત્ર નો નિયમ છે આકાશમાં

અગસ્ત્યનો તારો ઉગતા આકાશમાંથી હૃદયમાં ઉમંગ અને પ્રેમની વર્ષા ત્યાં સુધી થશે કુસંગનો સંગ લાગ્યો નથી ત્યાં સુધી આઠે આનંદ સંતોને જોઈને ભક્તોને જોઈને અહો અહો થશે ક્યાં સુધી વિમુખનો સંગ નથી લાગ્યો ત્યાં સુધી એકાદ એકાદવાર વિમુખનો સંગ લાગશે ને આકાશમાં અગસ્ત્યનો તારો ઉગે વરસાદ બંધ પાણી સંકોચાવા લાગે પાણી ખલાસ થઈ જાય ધરતી કોરી કટ થઈ જાય એમ વિમુખના સંગે કરીને હૃદય કોરું કટ થઈ જાય કેવા દ્રષ્ટાંત છે સ્વામીના જેમ વાયુના વેગે કરીને જેમ વાયુના વેગે કરીને જાય વળી વાદળા જેમ વાયુના વેગે કરીને જાય વળી વાદળા તેમ વિમુખ વચન ના વેગ થી જાય શુભ ગુણ આદિ સઘળા આકાશમાં વાદળા ચડે ને એમ અંતરમાં સદગુણોના વાદળા ચડ્યા હોય ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું ઝોમ ચડ્યો હોય એનો આનંદ ચડ્યો હોય એનું પાલન કરતો હોય રાજી થઈને તપ કરતો હોય ત્યાગ રાખતો હોય ભજન કરતો હોય ધ્યાન કરતો હોય પૂજા કરતો હોય આ બધું કરતો હોય આ સદ્ગુણના વાદળા જેમ વાયુના વેગથી આકાશના વાદળા દૂર થઈ જાય ને એવી રીતે વિમુખના શબ્દરૂપી પવનનો વેગ લાગે ને તો અંતરમાં છવાયેલા સદ્ગુણના બધા વાદળા વિખાતા વાર નથી લાગતી મારે મોટા મુ ની ધીર ને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જ્યોતિષશાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર ભૌગોલિક શાસ્ત્ર અને સાથે સાથે વનસ્પતિ શાસ્ત્રના પણ કેવા દ્રષ્ટાંતો આપ્યા વાંસ અદ્ભુત છે એનો ભાવ એવો છે કે એક પ્રકારની વનસ્પતિ છે એ વનસ્પતિમાંથી બીજી વનસ્પતિ જ્યારે ઉગે બરાબર એ વિયાઈ જ્યારે છોકરાને જન્મ જ્યારે આપે છે ત્યારે શું થાય એનો જે મૂળ હોય છે ને વિનાશ પામે એનું મૂળ ટળી જાય ને બીજી વનસ્પતિ ઊભી થાય બસ એવી સુકે એક મૂકે શરીરને લો એનું મૂળ છે સુકાઈ જાય અને શરીર નો ત્યાગ કરી દે એમ કુસંગ અંગમાં આવતા મારે મોટા મુનિ ધીર ને ગમે એવા મોટા મુનિ હોય ગમે એવા મોટા સંત હોય પણ કુસંગ આવે ને એટલે સત્સંગ જાય જાય ને જાય જ કહી કહી ને કહીએ કેટલું રેજો હરે વિમુખથી વેગળા ભાઈ ભાઈ સાંભળજો કહી કહીએ કેટલું એ રેજો હરે વિમુખથી વેગળા પરમ પદ તો પામસો વામસો વળી દુખ સઘળા નિર્વિઘ્ન થાવા નરને ન કરવો સંગ વિમુખનો નિર્વિઘ્ન થાવાનરને ન કરવો સંગ વિમુખનો નિષ્કૂળાનંદ નિશ્ચે કહે એ છે ઉપાયખનો નિષ્કૂળાનંદ નિશ્ચે કહે એ છે ઉપાયખનો સુખનો માર્ગ સુખનું સરનામું સુખનું એડ્રેસ સ્વામીએ બતાવ્યું સુખી થવું હોય ને તો સ્વામી કહે ક્યારેય કુસંગીનો વિમુખનો સંગ ન કરતા બાકી વિમુખ તો દુઃખી છે પણ તમને પણ દુઃખી અદ્ભુત સ્વામીએ વિમુખ જીવથી સાવધાન રહેવા માટેની આપણને વાત કરી આપણે પણ આટલી સાવધાની રાખીએ તમે બધા ભક્તો કથા વાર્તા સાંભળો છો કોઈ તમને નબળી વાત કરે સંત કે ભગવાનનું ઘસાતું બોલે બસ એને વિમુખ જાણીનો ત્યાગ કરી દઈએ એની વાત ક્યારેય સાંભળીએ નહીં થાય તો તીખા બાણ જેવા ત્યાંને ત્યાં વચન મારી દઈએ વાલા ભક્તો બસ આ આવી રીતે વિમુખથી જે સાવધાન રહે છે એ જ સુખી થાય છે એ જ સત્સંગમાં આગળ વધી શકે છે એ જ ભગવાનની મૂર્તિ સુધી પહોંચી શકે છે અઢાર કડવા પૂરા થયા બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરવેર ભક્તિધરમાત્મજ વાસુદેવ હરે માધવં કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે